આપણે જે આ જોઈ રહ્યા છીએ તે આજે અશ્વની કુમાર રોડ ઉપર આવેલ એક સ્વામિનારાયણ ભગવાનના મંદિરની આગળ એક સેવાભાવી ડૉક્ટર, જેનું નામ છે જયસિંહબેન પદમાણી, એચએમએસ છે, અને જે આર્યુવેદિક રીતે જર્મન પદ્ધતિથી નરેન્દ્ર મોદી સાહેબના જે અંતર્ગત આઈટીસીએલ પ્રમાણેની જે આયોજિત કુદરતી જે વનસ્પતિ અને ઔષધિઓની દવાનું જે વિતરણ કરી રહ્યા છે, તેને અનુસંધાને તે કેટલાક સમયથી આ સેવાઓ આપી રહેલા છે અને તેની જાણકારી આપ એમની પાસેથી સમગ્ર માહિતી મેળવજો. મેડમ, આપનું નામ શું? જયસિંહબેન પદમાણી. આપણે જે આ આયુર્વેદિકની જે આ પદ્ધતિ, જે જર્મન પદ્ધતિ, જે દવાઓનું જે વિતરણ થઈ રહ્યું છે, તેની જે અસરો છે, આ કેટલા સમયથી શરૂ થઈ રહી છે? 262 વર્ષથી ડૉક્ટર સેમ્યુઅલ હાનીમેન જર્મનીમાં જન્મેલ છે. તેમણે તંદુરસ્ત માણસો પર એકત્ર કરી આપણા આયુર્વેદિકને ઇન્ટરનેશનલ કરેલું છે અને જેઓ આયુર્વેદિક પદ્ધતિમાં ડબલ વખત MD થયેલા છે. તેમજ અત્યારે જે તમારા કેમ્પ જે થઈ રહેલા છે એ કેટલા દિવસથી થઈ રહેલા છે અને કેટલા કરવાના છે? 21 વર્ષથી અમે આ જર્મન સુરત જર્મન હોમિયોપેથિક સ્વાસ્થ્ય કેન્દ્ર દ્વારા ગુજરાતમાં કેમ્પ કરી રહ્યા છીએ અને હજુ આ વર્ષની અંદર કોરોના કાળમાં 1009 કેમ્પ કરી ચૂક્યા છીએ. કોરોનામાં આ દવા કેટલી ઉપયોગી નીવડે છે એના વિશે તમારું શું કહેવું થાય? કોરોનામાં પ્રોફાઇલેક્ટિક તરીકે આર્સેનિક 30 અને બ્રાન્ડ આલ્બા વિના મૂલ્યમાં વિતરણ કરેલું છે અને સુરતના લગભગ 17-18 લાખ લોકોએ આનો ફાયદો ઉઠાવ્યો છે. ગરીબ વર્ગના દર્દીઓને આ દવા કેવી રીતે ફાયદામંદ રહી છે? ગરીબ વર્ગના દર્દીઓ માટે આ દવા નિઃશુલ્ક વિતરણ કરી શકાય તેવી છે. મોટા ભાગે 1 ડોઝ અત્યારે 50 પૈસાની કિંમતે પણ મળતો હોવાથી જર્મનીમાં બનેલા દવા લોકોને મળે તો 65% પણ સદ્ધર છે અને લોકોને તંદુરસ્ત માણસો પર અખતરા કરેલ હોવાથી ઉપરાંત શ્રીમદ ભાગવત ગીતા તત્વજ્ઞાન પ્રમાણે આ દવાનું અસરશાસ્ત્ર ખીર છે. તેથી આ દવા નહીં શકશે તેથી લોકોને ફાયદા વધારે રોગજન્ય બતાવે એવી રીતે આ દવા કામ કરે. આગળ આપણે કેટલા કેમ્પ કરવાની વિચારણા છે? હજુ આ વર્ષમાં જ્યાં સુધી દર્દીઓને કોરોના માટે તકલીફ છે ત્યાં સુધી લાખોની સંખ્યામાં શરદીની દવા જેવી કે એલિયમ સેપા, બ્રાઇડના આલ્બ, આર્સેનિકાલ 30, નક્સોમિકાલ, લાઇકોપોડિયમ જેવી કોરોનમ જેવી દર્દીઓને દવા મળે તેવી અમારી અમારો હાઈ મિશન છે કે આખા સુરતના દર્દીઓ એને કોઈ બાકી ન રહે અને લોકોને જડમૂળથી શરદી મટી શકે તે અમારું હાઈ મિશન છે. તેમજ મેડમ, આ જે દવા જે છે તે કયા રોગને જડમૂળથી નાશ કરવા વાળી દવાઓ છે? નાની ઉંમરમાં જે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા કેન્સરથી માંડીને કોઈ પણ રોગમાં આ દવાઓ જડમૂળથી દર્દીઓને કામ લાગે છે. તેમજ કેટલા વર્ષના માણસો આ દવાઓનો ઉપયોગ કરી શકે છે? મોટાભાગના બધા દર્દીઓને અત્યારે કોરોના કાળમાં દવા લેવાની જરૂર છે જેથી તેના શરીરની અંદર જે કાંઈ તકલીફ છે, ટોક્સિન છે, તો શરીરની બહાર નીકળી જાય અને મોટાભાગના બીજા નવા રોગોથી પીડાઓ ના પડે. ઉસ્કાન ન્યૂઝ સાથે વાત કરવા બદલ ધન્યવાદ. વંદે માતરમ. જય હિન્દ. ઓકે, થેન્ક યુ.